પ્રકારના લેવા કોઈપણ પરિસ્થિતિમાં આકરા નિર્ણયો લેવા જો પક્ષમાં જ બળવો થાય તો બળવાખોરોને કઈ રીતે ડામી દેવા આ બધી ટેકનિક ભાજપમાં જોવા મળે છે ભાજપ માટે આ વખતની વિધાનસભા ચૂંટણી પડકારજનક હતી આમ છતાં ભાજપે જે રેકોર્ડ બ્રેક જીત હાંસલ કરી છે તે દર્શાવે છે કે ગમે તેવી પરિસ્થિતિમાં ભાજપનું ટોચનું નેતૃત્વ પરિસ્થિતિને સંભાળી શકે છે રાજ્યમાં સત્તા વિરોધી પરિબળને ધ્યાનમાં રાખીને ગયા વર્ષે સપ્ટેમ્બર બે હજાર એકવીસમાં મોદી શાહની જોડીએ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિત તેમના કેબિનેટના તમામ પ્રધાનોને કેબિનેટમાંથી હટાવી દીધા હતા અને તેમના સ્થાને નવા સીએમ અને નવા પ્રધાનોને નિયુક્ત કર્યા હતા આ ફેરબદલ કરીને ભાજપ માત્ર ગુજરાતમાં જ રાજકીય મેદાનમાં ખરડાયેલું અટકાવવામાં સફળ થયું નથી પરંતુ દેશભરમાં એક અસરકારક આપવામાં સફળ થયું છે ભાજપ વિકાસ અને જનહિતમાં સમાધાન કરી શકે નહીં આ કવાયતના કારણે છેલ્લા એક વર્ષમાં જનતાના ભાજપ પ્રત્યેના વલણમાં પરિવર્તન આવ્યું છે જેમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે તેના ચાલીસ ટકા ધારાસભ્યોને ટિકિટ આપવાનો ઇન્કાર કર્યો હતો આ સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત અનેક મંત્રીઓ અને દિગ્ગજોની ટિકિટ પણ કાપવામાં આવી હતી જેથી ભાજપે માત્ર સત્તા વિરોધી પરિબળને દબાવવાનો પ્રયાસ કર્યો નથી પરંતુ નવા લોકો અને યુવાનોને ટિકિટ આપીને સામાન્ય લોકો પણ પાર્ટીમાં પ્રવેશ કરી શકે તેવું કાર્ય કર્યું છે હિમાચલ પ્રદેશની જેમ ગુજરાતમાં પણ ભાજપના બળવાખોરો રમત રમવાની કોશિશ કરી રહ્યા હતા પરંતુ ભાજપ હાઈકમાન્ડે સમયસર બળવાખોરો પર કડક કાર્યવાહી કરી જેના કારણે ભાજપ ગુજરાતમાં વધુ સારું પ્રદર્શન કરવામાં સફળ રહ્યું છે ગુજરાતમાં ભાજપને બાર બળવાખોરોનો ખતરો હતો પાર્ટીએ તમામ નેતાઓને સસ્પેન્ડ કરીને કડક સંદેશ આપ્યો છે આ બળવાખોરોમાં વડોદરા જિલ્લાની વાઘોડીયા બેઠકના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પાદરાના પૂર્વ ધારાસભ્ય દિનુ પટેલ બાયડના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સહિતના અન્ય બળવાખોરોનો સમાવેશ થાય છે